બધા સાહેબ પહેલેથી સેલ્યુટ મારી રહ્યા છે. ચલો જીવડું આજે બી ફાટી ગયું એવું કે છે. ચલો બધા ઘણા ઘણા બધા સ્ટુડન્ટ ઘરે પહોંચી ગયા હશે, હજુ અમુક જણા રસ્તામાં હશે, અમુક એટલા ખુશ હશે ને તો આમ પેપર લઈને ડાન્સ બી કરતા હશે. આજે આમ પેપર માથે રાખીને નાચ્યા હશે અને આ બિલાડું જેવું કૂદે છે ને એવું કદાચ આચા ઘરમાં કૂદતા હશે, હે ને. પેપર એટ એટલું જબરજસ્ત હતું અને આપણું જે વાવાઝોડાનું સેશન હતું એની અંદર જે આપણે સાયરન વગાડીને જે બધી વાતો કીધી હતી, મેજોરિટી વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ છે, જે લોકો એના પેપરના સાક્ષી છે. પેપર બી તમારું એકદમ જોરદાર ગયું હશે, ઘણા બધા માર્ક્સ તમે ધાર્યા હશે. થોડાક આપણે આન્સર ક્રોસ ચેક કરી લઈએ એટલે કેવું કે તમારું કન્ફર્મ થઈ જાય, કન્ફર્મ થઈ જાય, હે ને. બાકી આપણે જે આત્મજ્ઞાન કર્યું તો એ કન્ફર્મ કરી દે. હા, એ બી હું તમને બતાવી દઉં. અને પેલું કહેવાય છે ને કે મુદ્દે ચાહે લાખ બુરા ચાહે પર ક્યાં હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂર હૈ વિજય સર હોતા હૈ. કાલે આજે એના જેવું જ થઈ ગયું છે. ચલો સાહેબ શરૂ કરીએ. આજનું પેપર છે તમારું, તમારી પાસે બી હશે, જોડે રાખજો. અને પછી આમ મજા આવે ને તો તમે આપણા આઈએમપી ને વાવાઝોડાને રિવાઈઝ કરીને જોજો, ભેગું રાખીને આમ જોજો કે આ બરોબર જ છે કે. હા હા, એવું ના થાય કે ગપ્પા મારી ગયા સાહેબ. ચલો આગળ જોઈએ. સૌથી પહેલું સેક્શન એની અંદર સાહેબ પહેલું જે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ના આધાર પર પૂછ્યો છે. આપણે નહોતું કીધું, આપણે કીધું હતું 3, 7, 9 અને 10 એમાંથી પેરેગ્રાફ આવી શકે છે. જોઈ લો, ત્રીજું ચેપ્ટર બરાબર. યસ, એની અંદર થી બે પૂછ્યા, પછી આ આપણે નહોતું કીધું, પાંચમું છે આપણે નહોતું કીધું. જો જે લોકો આમ ઓફલાઈન મળવાની ઈચ્છા હોય કે ભાઈ મને મળવું છે અને ફોટોગ્રાફ પડાવો છે, કરિયર ગાઈડન્સ નું કઈક લેવું છે, તો ભાવનગર ની અંદર 30 તારીખે આપણે પ્રોગ્રામ રાખેલો છે, લુણાવાડા ની અંદર 5 એપ્રિલે છે, સુરત ની અંદર 9 એપ્રિલે છે, અમદાવાદ રાજકોટ અને વડોદરાની ડેટ બી મોસ્ટ પ્રોબેબલ ડિસાઈડ થઈ રહી છે. તો નીચે રજીસ્ટ્રેશનની લિંક આપેલી છે, ત્યાંથી તમે રજીસ્ટ્રેશન કરાવી દેશો તો તમને ડેફિનેટલી માહિતી મળી જશે. આની ડિટેલ માહિતી આજના સાંજના લાઈવ સેશનની અંદર હું તમને પ્રોવાઈડ કરવાનો છું. તો જેને પણ ઈચ્છા હોય કે ભાઈ ઓફલાઈન સેમિનારની અંદર આવું છે, ફ્રીમાં જ છે, તમારે અલગથી પૈસા ખર્ચવાની જરૂર નથી, તો તમે ડેફિનેટલી રજીસ્ટ્રેશન કરાવી અને આવી શકો છો. આગળ જોઈએ, આ જે છે એ સાહેબ 7મા ચેપ્ટર. હા, 7મો. પેરેગ્રાફ આ 5 ની અંદર પૂછાઈ ગયા છે એ બાબત પર સાયરન તો વચના છે યાર, આ તો જ્યાદા વચના છે. ચલો તો જોરદાર ભાઈ, આજે આપણું પ્રિડિક્શન હતું ગઈકાલ રાત નું, મારી તમે લઈ લીધી ત્યારે આપણે બોલ્યો, બંને ની એક કોમન હતી સાહેબ અને કોમન જે હતી એમને પૂછવાની ઈચ્છા થઈ કે ઘણા બધા આજ લખી હશે, કેમ કે મગજ ની અંદર આમ તો ખુશ થઈ ગયા, ખુશ થઈ ગયા હશે પેપર જોઈને. ચલો હવે આપણે ટ્રુ ફોલ્સ ના આન્સર જોઈ લેશું ફટાફટ. આપણને વિજય સર કહેશે, મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધેટ ફીલિંગ એન્ડ ઇમોશન્સ ઓફ ધ ચિલ્ડ્રન, તો આમાં આવશે ટ્રુ. ટ્રુ, યસ ટ્રુ આવશે. આમાં હું લખી દઉં TRUE, આજે લખીશ, આજે લખશો. મિસ સુલેવાન સેક્રિફાઈડ હર આઈસાઈટ ફોર હર સ્ટુડન્ટ હેલ્થ. હા, મિસ સુલેવાને પોતાની સ્ટુડન્ટ માટે પોતાની આઈસાઈટ એટલે કે આંખની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી, અને સાચી વાત છે, ગુમાવી દીધી હતી સાહેબ. ટ્રુ એટલે આ કારણ કે ભાઈ હેવી ફૂડ ન ખાવું જોઈએ આપણે. આ 8મા 9મા યુનિટ માં આવતું હતું એટલા માટે ટ્રુ 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 ફોલ્સ, ટ્રુ 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 ને ફોલ્સ, બરાબર. આ રીતે તમારે આન્સર લખવાના હતા. જે લોકો આગળ સાયન્સ સ્ટ્રીમ ની અંદર એડમિશન લેવાના છે અને તમારા કોઈ નાના ભાઈ બહેન બી હોય 9, 10, 11, 12 સાયન્સ ની અંદર, કાં તો ગુજરાતી મીડિયમમાં કાં તો ઇંગ્લિશ મીડિયમ ની અંદર, તમે ફોટોન સ્કૂલનો સંપર્ક કરી શકો છો. ત્યાં તમે હોસ્ટેલમાં રહીને પણ ભણી શકો છો. ઓલ ઓવર ગુજરાતમાંથી ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા ભણવા દર વર્ષે આવે છે. તો જેને પણ ઈચ્છા હોય એ આ સ્કૂલનો સંપર્ક કરી શકે છે. ઉપર નંબર છે 9979898338. 8, 9, 10 આઠમું નથી, 9, 10, 11, 12 સાયન્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, 9 અને 10 નું ફાઉન્ડેશન બી અહીંયા કરાવવામાં આવે છે. તો જેને પણ ઈચ્છા હોય એ ત્યાં એડમિશન લઈ શકે છે. આગળ વધી હવે સાહેબ, આપણે પોયમ કીધી હતી 1 અને 4, 1 અને 4 સાયરન વગાડીને કીધું. ભાઈ સાયરન ફરીથી વગાડજો. આ જો પહેલી પોયમ છે ને સાહેબ, હા, એની અંદર પેરેગ્રાફ પૂછાઈ ગયો છે અને તો એમાં આ એક
અત્યારે સેન્ટેન્સ છે ને યાદ રાખજો. હા ફો આમાં એક આમ જાદુ કર્યું, જાદુ કર્યું છે, મેજિક છે. જો જેને ખબર પડી ગઈ છે એને ખબર પડી ગઈ છે. હમણાં આનો જવાબ તને તમને આગળ આ પેપરમાં મળી જશે, પેપરની અંદર જ આપેલું. હા ચલો આગળ જોઈએ. અહીંયા આપણને કીધું છે બ્લેક બક નો એક આપેલું છે, બ્લેક બક માંથી પૂછાય એવું હતું પણ બ્લેક બક વાળું જ પૂછી ગયું. અને ઈઝી છે સાવ. હા ઈઝી, આમાં બે તો ખરા ખોટા છે, બરાબર છે. ચલો હવે આને આપણે આન્સર જોઈશું. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પહેલો જ પ્રશ્ન, વુમ શુડ વી કોન્ટેક્ટ ફોર ધીસ ક્લાસ. હવે આ ક્લાસ માટે તમે ભાઈ કોનો કોન્ટેક્ટ કરી શકો? તો અહીંયા લખેલું છે નેહા જોશી નો તમારે કોન્ટેક્ટ કરવો પડે, બરાબર છે. એટલે નેહા જોશી, તમે કેવા પ્રકારના વોકલ જે શું કહેવાય તમે શીખી શકો? તો અહીંયા લખ્યું છે ક્લાસિકલ અને સેમી ક્લાસિકલ તમે શીખી શકો. વી કેન લર્ન ક્લાસિકલ સેમી ક્લાસિકલ ટાઈપ ઓફ વોકલ મ્યુઝિક ઇન ધીસ ક્લાસ, આવી રીતે લખવાનું હોય. આનો જવાબ આવશે 25 નંબર નો, બરાબર છે. ચલો આઈ કેન લર્ન બ્લેન્ક ઇન્ડિયન ડાન્સ ફ્રોમ ધીસ ક્લાસ. આપણે કયો ઇન્ડિયન ડાન્સ છે અહીંથી શીખી શકે? જો ડાન્સ બે પ્રકારના છે, કથક અને વેસ્ટર્ન. વેસ્ટર્ન તો આપણો છે, એટલે જવાબ આપણો આવશે કથક. ઘણા એ લોકો બે લખીને આવ્યા હશે. હા ડાન્સ ની વાત છે પણ અહીંયા ઇન્ડિયન ની વાત છે, તો ઇન્ડિયન ડાન્સ માં ખાલી કથક. અને સર આપણે આ સિચ્યુએટેડ વાળો, કેટલા બધી વાર એવું સિચ્યુએટેડ સિચ્યુએટેડ મેં કીધું તો લોકેશન સ્થળ યાદ રાખવાનું. સર આમાં જવાબ આવશે આ એડ્રેસ લખવાનું. યસ બરાબર, કે ક્યાં આવેલું છે ભાઈ આ ક્લાસીસ. ઓકે તો આ આપણો નંબર થશે 27 માં આ તમારે લખવાનું હતું. આગળ જોઈએ. હવે આ જે છે ઇન્ટરવ્યુ એક આપેલું છે, પ્રેક્ટિસ કરીએ તો ડેફિનેટલી તમને આના બી માર્ક્સ મળી ગયા હશે. હવે આપણે જોઈ લઈએ સેક્શન સી ફંક્શન. ઘણી વાર વાક્ય બોલ્યો હતો કે સાહેબ એમાં આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે આમાં આવશે બી. બી આને આપણે કનેક્ટ કરી દઈએ. બી બી ટુ ફ્રોગ્સ ફેલ ઇનટુ ધ વેલ. હવે અહીંયા પાસ્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે એટલે આમાં ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આવશે. એટલે આને કનેક્ટ કરીએ સી સાથે. ધ સપ્તેશ્વર ટેમ્પલ નિયર સાબરમતી રિવર ઇઝ એન એશિયન્ટ શિવ ટેમ્પલ. હા તો ખબર પડી જ જાય સર, આમાં સજેશન તો કઈ આપતા નથી, લોકેશન લોકેશન આપે છે. એટલે આમાં જવાબ આવશે એ. ઓકે મેજોરિટી નું સાચું હશે. હવે આપણે આગળ જોઈએ. ફરીથી છે, ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. When will you celebrate the victory? Time ની વાત કરી છે. We celebrate કઈ time આપ્યો જ નથી. Yes, thank you. આમાં કઈ સમય. We will celebrate in the evening. એટલે C is the right answer. Okay, box. Box માં પૂરી દીધી તો ભાગી ના જાય. ભાગી ના જાય. જવાબ તમારો બરાબર. તો C આમાં જવાબ આવશે. આગળ જોઈએ હીર અને બ્લેન્ક છે exchanging pleasantries. આનંદનો ભાવ. યસ વોટ કેન આઈ ડુ ફોર યુ. હવે એમ કીધું છે કે યસ હું તમારા માટે શું કરી શકું? તો થેન્ક યુ વેરી મચ એવો તો કઈ એને કીધું ન હોય, બરોબર છે. એક્સક્યુઝ મી, કેન યુ પ્લીઝ હેલ્પ મી, મહેરબાની કરીને. એક્સક્યુઝ મી એક પ્રકારનો કહેવાય ને પ્લેઝન્ટરીઝ નો શબ્દ છે એટલે અહીંયા રિક્વેસ્ટ કરે. યસ રિક્વેસ્ટ કરે છે, બરોબર. એટલે બી ઇઝ ધ રાઈટ આન્સર. બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે ચલો આગળ જોઈએ. ચાર્મી. વેર આર યુ સિટિંગ. હવે લોકેશન છે, લોકેશન એટલે સ્થળ દર્શાવવું, બરોબર. પાર્ડન પ્લીઝ એમાં કઈ સ્થળ નથી. આઈ ડોન્ટ નો ધ પ્લેસ નથી. આઈ એમ સિટિંગ નિયર. જો મેં કીધું તું પ્રિપોઝિશન આવી જાય એટલે ત્યાંથી તમને ખબર પડી જાય કે આમાં તમને લોકેશન બતાવે છે એટલે અહીંયા સી. સી ઓકે, સબકા ફેવરિટ. ઓકે અને બીજું મારે બધાને એ કહેવું છે કે સાહેબ કે આપણે આપણી જે આ સંસ્થા છે એ સંસ્થા આપણે કોઈ ઇન્વેસ્ટર પાસે પૈસા નથી લાવતા, બરાબર. તો વિદ્યાર્થીઓ અહીંયા જે સપોર્ટ પ્રોવાઈડ કરે છે, જે બી કરે છે, નાના મોટું સુપર ચેટ કરતા હોય એનાથી, તો તમને જેવું લાગ્યું હોય કે ભાઈ ઇંગ્લિશના પેપરમાં બી આ સંસ્થા દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એનાથી તમારા પેપરના માર્ક્સમાં ઘણો બધો ફાયદો થયો હોય, તો તમારી સ્ક્રીન પર અત્યારે તમને એક પેટીએમનો કોડ દેખાતો હશે. તમારી સ્ક્રીન આગળ તમને દેખાતો હશે કોડ. તો એ કોડ પર તમે તમારી રીતે તમારા, આપણે કીધું હતું કે 101 રૂપિયા પર સ્ટુડન્ટ આપે, તો કેમ કે તમે આખું વર્ષ 10-10, 12-12 હજાર ની ફી ભરી, એ સાહેબ એવી તમને આટલું પ્રિડિક્ટેબલ તૈયારી નહીં કરાવી હોય, એવી તૈયારી તમને ધ દિવાળી પર યુથે કરાયેલી છે સરસ રીતે. ચલો તો સરસ રીતે કરાયેલી છે. તો જે બી છે તમારું
તમે આના પર કોન્ટ્રીબ્યુશન કરી શકો છો, કોડને સ્કેન કરો, કોડ સ્કેન કરીને તમે માહિતી વગેરે આપી શકો છો. ઓકે, તો જેની પણ ઈચ્છા હોય કે ભાઈ લાગ્યું કે ના ચલો આપણે ઇંગ્લિશનું પેપર ખરાબ જવાનું હતું પણ આ લોકોના સપોર્ટના લીધે અમારું પેપર સારું ગયું, તો અહીંયા તમે ગૂગલ પે દ્વારા યુપીઆઈ થી કરવું હોય તો બી તમને યુપીઆઈ આઈડી નીચે પ્રોવાઈડ કરેલું છે, અને જો તમારે કોડ સ્કેન કરવો હોય તો કોડ સ્કેન કરીને બી તમે પેટીએમ દ્વારા કોન્ટ્રીબ્યુશન આપી શકો છો. આગળ જોઈએ આપણે ફરીથી કે જે લોકોને રાજકોટમાં રહે છે, આ કોડ બંધ કરો, જે લોકો રાજકોટમાં રહે છે અને રાજકોટની અંદર નક્ષત્ર એકેડમીમાં વિજય નાકિયા સર પાસે કોઈને સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ કરવા માટે જવું હોય, કાં તો પછી ધોરણ 9 થી 12 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ ભણવા માટે જવું હોય તો આ નંબર છે, આ નંબર દ્વારા તમે એડમિશન કન્ફર્મ કરાવી દેજો. હવે સાહેબ ચાલુ થઈ ગયા હશે નંબર, હવે એની વાત પેપર પછી તમારા એટલે સ્ટાર્ટ થઈ જશે. અને અહીંયા એડ્રેસ બી એનું પ્રોવાઈડ કર્યું છે, સાધુ વાસવાણી રોડ, આલાપ ગ્રીન સિટી સામે રૈયા રોડ, કોલ કરીને જજો, તમને લોકેશન પર કોઈક ને કોઈક અવેલેબલ મળી જશે. હવે આપણે આગળ જોઈએ, મોહનલાલ ઇઝ ઓલ્ડ બ્લેન્ક. હવે અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાનું કીધું, કોન્ટ્રાસ્ટ વાળું, એટલે કોન્ટ્રાસ્ટ એટલે આપણે બટ, યટ, આનાથી કોઈ પણ રીતે તમે વાક્ય બનાવી શકો. મોહનલાલ ઇઝ ઓલ્ડ, બટ ઓલ્ડ છે ભાઈ આપણે, બટ ઇઝ સ્ટ્રોંગ તમે એમ લખી શકો કે ભાઈ તે સશક્ત છે, એટલે એ કોઈ શબ્દ નો ઉપયોગ કરે અને તમે સેન્ટેન્સ બનાવી શકો. ઓકે, બનાવી દઈએ, બનાવવું હોય તો બનાવી દઈએ, બનાવી દઈએ. મોહનલાલ ઇઝ ઓલ્ડ બટ he is strong, he is strong. Yes. Okay, રિંકુ knows, પછી આપેલું છે talking about the alternative. મેં કીધું તો alternative માં ત્રણ શબ્દ or either or અથવા તો neither nor થી વાક્ય બનાવી શકો. તો રિંકુ knows, રિંકુ જાણે છે, શું જાણે છે ભાઈ, તો તમે એમ લખી શકો રંગ, રિંકુ knows either, આપણે એમ લખી શકીએ address or આ એમ લખે mobile number, આપણે ગમે એ લખી શકીએ ભાઈ, કે એડ્રેસ જાણે છે કા તો એ મોબાઈલ નંબર જાણે છે, કોઈ પ્રોબ્લેમ. બ્લેન્ક મિલ્ક ડુ યુ ગેટ, સિમ્પલ સર, હાઉ મચ, યસ હાઉ મચ મૂકી દીધું એટલે વાર્તા પૂરી થઈ ગઈ અહીંયા, હાઉ મચ મચ. ઓકે ચલો આગળ વધીએ, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. દશરથ માંજી નું પૂછાણું છે સાહેબ, એટલે દશરથ માંજી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ અ યંગ એજ, બધાને ખબર છે આનું મૂવી જોયું હશે એટલે ખબર, વર્ક એક ધનબાઝ કોલ માઇન્સ, એટલે કે અહીંયા થશે માઇન એટલે આપણે એક નંબર લખી દો, એટલે અહીંયા એક પહેલી ખાલી જગ્યામાં આવશે, યસ પહેલી ખાલી જગ્યામાં આવશે. હી રિટર્ન ટુ હિઝ વિલેજ, ટુક અપ ધ વર્ક એન્ડ એને મેરેજ કર્યા હતા ફાલ્ગુની સાથે, એટલે મેરીડ, એટલે આ આવશે બીજામાં અને આ ત્રીજામાં આવશે. ત્રીજું તો વિચારવાનું જ નહીં, બે સેટ થઈ ગયા. તો ચલો આગળ વધીએ, એન્ટિક. એન્ટિક એટલે સાહેબ એશિયન થશે, એશિયન. ઓકે, પીસ. પીસ એટલે ક્વાઇટ. ઓકે, અને એનિમી જો આપણે કહેતા હતા એ આગળ આવ્યું હતું, આગળ આવ્યું હતું કાનો મીનિંગ શું થાય, જો આથી ખબર પડી ગઈ. ક્વેશ્ચન નંબર પોયમ માં ત્રીજો ક્વેશ્ચન છે, પોયમ માં ત્રીજો, મતલબ કે 18માં ક્વેશ્ચન ની અંદર આ જ વસ્તુ પૂછ્યું છે, એમાં તમારે આ લખવાનું હોય. હા, અને આની અંદર આ લખવાનું, એટલે બે માર્ક્સ તો આપી દીધા, આપી દીધા હતા. ચલો આગળ જે સેક્શન ડી, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે, બરોબર છે, સિમ્પલ છે. અહીંયા તમારે આસ્ટ મૂકી દેવાનું છે, તો આ કરાવવું છે કે એમને એ લોકો કરીને આયા હશે, પ્રેક્ટિસ કરી હશે, તો બરાબર આપણે ખાલી ઓબ્જેક્ટિવ રિલેટેડ કરીએ. આ સેન્ટેન્સ બેઠે બેઠું કાલે હતું, હા, સચિન પ્લેડ વેલ, ઇન્ડિયા લોસ ધ મેચ, એન્ડ એમ તો આવશે નહીં કે સચિન સારું રમ્યો અને ઇન્ડિયા હારી ગઈ, બટ એટલે આમાં આવશે બટ, એટલે તમારે ખાલી અહીંયા લખવું પડે કે સચિન પ્લેડ વેલ બટ ઇન્ડિયા લોસ ધ મેચ, આખું લખી દો સર, એટલે વેરીફાઈ થઈ જાય. સચિન પ્લેડ વેલ વેલ બટ, અહીંયા ફૂલ સ્ટોપ નીકળી જશે, હા, ઇન્ડિયા ઇન્ડિયા લોસ્ટ ધ મેચ, લોસ ધ મેચ, એટલા માટે કે આવતા વર્ષે પછી કોઈ છોકરું પ્રેક્ટિસ કરવી હોય તો જોઈ શકે. ચલો, હિરવા ઇઝ માય ફ્રેન્ડ, હર કઝિન લિવ્સ ઇન ઇન્ડોનેશિયા, મેં ટ્રાય કરો કરો છે. હિરવા ઇઝ માય ફ્રેન્ડ, હર કઝિન લિવ્સ ઇન ઇન્ડોનેશિયા, ભાઈ હિરવા મારી મિત્ર છે, હુસ, યસ હુસ, એટલે અહીંયાથી તમારે હર કાઢી નાખવું પડે, આખું નીકળી ગયું, આખું નીકળી ગયું, તો લખી નાખો નાખો, હા હા લખો, એટલે અહીંયા આવશે હિરવા, હિરવા ઇઝ માય ફ્રેન્ડ, hirwa is my friend, who's ke jena, who's cousin lives in indonesia, indonesia. Okay, chalo, my cousin anand will eat a sandwich,
ही વિલ ઈટ અ પાણીપુરી. આ કાલે તમે કહી દીધું કોમન કોમન કાર્ડ નાખવાનો. યસ, હવે ક્યાંથી શરૂઆતમાં નીકળે છે કે છેલ્લે કોમન નીકળે? જોવો જોઈએ, વિલ વિલ બંનેમાં વિલ છે એટલે બેમાંથી કોઈ એક ખાશે. હા, બેમાંથી આઈધર ઓર આવશે. પોઝિટિવ વાક્ય છે એટલે પોઝિટિવ. માય કઝિન નંદ વિલ ઈટ આઈધર સેન્ડવિચ ઓર પાણીપુરી. બરાબર, સિમ્પલ. આ રીતે તમારે આઈધર ઓર થી વાક્યને બનાવવું છે. લખી દો. હા, લખી દો. ત્રણ જ છે ને? હા, ત્રણ જ છે. હા, માય કઝિન કઝિન નંદ વિલ ઈટ. અહીંયા સુધીનો નીકળ જાય, પછી એમ કહે આ આર્ટિકલ નીકળે તો એ નો નીકળે, કારણ કે એ તો ઓલા સાથે જોડાયેલો હોય. આઈધર આઈધર પછી પેલા વાક્યમાં જે શબ્દ વધ્યો હોય સેન્ડવિચ ઓર પાણીપુરી. પાણીપુરી, ઓકે. ચલો, આ રીતે તમારે કનેક્ટ કરવાના હતા. બંનેના અહીંયા કનેક્શન તમને બતાવી દીધા છે. આગળ આપણે જોઈએ, રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ અન્ડરલાઇન વર્ડ્સ. હવે અહીંયા સર ગઈકાલે જ સમજાવ્યું હતું કે વુમ પછી કોઈ દિવસ ક્રિયાપદ નું હોય, વુ પછી જ ક્રિયાપદ હોય, અને વુમ પેલા માણસની વાત હતી, ગ્રેટ કિંગ એક માણસ છે, એટલે અહીંયા ફક્ત આ એમ નીકળી જશે, એટલે ખાલી વુ આવશે. કે એમ આવશે, વોઝ અ ગ્રેટ કિંગ વુ રુલ્ડ ઓવર કેરલા મેની યર્સ અગો. અને આખે આખું પાસ્ટ ટેન્સ નું વાક્ય છે. અહીંયા સર લવ આપેલું છે, અને એમના માં ખોટું પડે, હી સાથે કોઈ દિવસ લવ એમના માં આવે જ નહીં, કા લવ જ આવવું જોઈએ, એટલે લવ ડ થઈ જશે. અહીંયા લવડ થઈ જશે. યસ, અને આ જગ્યાએ હુ થઈ જશે. યસ, અને અહીંયા એમ લખ્યું છે પીપલ વેરી મચ, એટલે પીપલ લવડ હિમ એઝ મેની એઝ ધે લવડ, એવી રીતે ન આવે, પણ લોકો છે એને એવી રીતે ચાહે છે. આઈ એઝ મેની, હા, એટલું નીકળી જશે. હા, મેની એઝ નીકળી જશે. આ કાર્ડ નાખવાનો. યસ, એટલું કાર્ડ. એઝ ધે લવડ ગોડ, લવડ લખતાનાળો તો અહીં લખેલું હતું. હા, લખેલું. ચલો આગળ વધીએ. ડુ એઝ ડાયરેક્ટેડ છે, પેસિવ વોઇસ નું વાક્ય છે પેલું, કારણ કે ખબર ક્યાંથી પડે, અહીંથી કરે. હિઝ ટીવી આગળ લીધું છે, અને પાસ્ટ ટેન્સ નું છે. આપણે કીધું તું પાસ્ટ ટેન્સ અને કા સિમ્પલ પ્રેઝન્ટ દર વખતે નક્કી જોઈ છે, સિમ્પલ પાસ્ટ ને સિમ્પલ પ્રેઝન્ટ માંથી જ હોય છે. અને આ છે સર મસ્ત મજાનું આ બહુવચન કરવાનું, કે ધેટ નું ધોઝ થઈએ. ધોઝ બોયઝ આર ઈટિંગ મેંગોઝ, ધીઝ ગર્લ્સ આર પીલિંગ પોટેટોઝ, ધોઝ વુ. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઘણા વુમન એમને એમ લખી નહીં વાય છે, અહીંયા એમ ઈ એન થઈ જશે, એટલે વુમેન થઈ જશે, વિમેન. બરાબર છે, આર મિલ્કિંગ કાઉ. એટલે હાઉ, હાઉ વાળું એક જ. હાઉ કેન તીર્થ સ્પીક ઇંગ્લિશ? ઓકે, ચલો. રિતેન રિતેન ભાઈ વોઝ સિલેક્ટેડ એઝ પ્રિન્સિપલ. સર સબ્જેક્ટ ની નીચે અંડરલાઈન છે પેલું. હા, ચલો, ડન થઈ ગયું. સાહેબ સાયરન વગાડો, ભાઈ સાયરન વગાડો ફરીથી. કાલે આપણે કીધું તમારું એવું છે અને મારું પણ, બંનેનું માન રાખવામાં આવેલું છે. ભાઈ જોઈ લો તમે કાલ રાતમાં આપણા સેશન ની અંદર, સાહેબ બંને સેશન માં સાયરન વગાડીને કીધું હતું કે માય ફેવરિટ ટીચર, બરાબર, એના પર એને થોડુંક ફેરવી કર્યું, ધ ટીચર આઈ લાઈક મોસ્ટ. બધી એક જ વસ્તુ થાય સર, આપણે તમને આમ કાન પકડાવે, આમ પકડાવે, કે પછી કોઈ પણ બધું કેવું બી કેમ, પકડવાના તો કાન જ છે ને, બધું કેવું બી કેમ, બરાબર. તો તમને આ પૂછાયું છે ને, બધાએ મેજોરિટી આ લખ્યું હશે. તમને જે વાત યાદ હોય કાલ રાત વાળી, તો જરૂરથી એક સેલ્યુટ વિજય સર અને મારા માટે કરજો. સર માટે એમનો સેવ ધ એન્વાયરમેન્ટ આવ્યું છે, પર્યાવરણ ને લગતું. અને મને થોડુંક દુઃખી થયું કે તમારું પેલા પૂછ્યું, મારું પછી. ચલો વાંધો નહીં, પણ છોકરાઓને આવડ્યું સરવાળે, એ આપણને એ થવું છે. ચલો આગળ જોઈએ. મેમોરેબલ ડે જે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી હતી, એ તો તમે આમાં વિઝિટ વાળું લખી શકો ને. પણ એવું નહીં, પેલું ટીચર વાળું લખ્યું હશે. હા, એ તો સહેલું, તો એન્વાયરમેન્ટ વાળું બી નહીં, ટીચર વાળું ટોકીને આવ્યા. અને આ સાહેબ આપણે આઈએમપી ની અંદર ટીચર્સ ડે સેલિબ્રેશન, બરાબર, આ સાહેબ જેને બી પેપર સેટ કર્યું હશે ને, કદાચ રિટાયર થવાના હશે, ટીચરોનું મહત્વ સમજો તમે. ટીચર્સ ડે વિશે પૂછ્યું છે, રિપોર્ટ લખવાનું, આ બી આપણે ઓલરેડી આઈએમપી ક્વેશ્ચનમાં પ્રોવાઈડ કરેલો હતો. પિક્ચર ડિસ્ક્રિપ્શન સરસ મજાનું છે સાહેબે કીધું એ પ્રમાણે, આઈ કેન સી, આઈ કેન સી, આઈ કેન સી. કાંઈ નહીં આવડતું ખાલી એમ લખે ને, આઈ કેન સી અ કેટ, આઈ કેન સી અ ચેર, આઈ કેન સી અ ટેલિફોન, આઈ કેન સી ટેબલ, આઈ કેન સી કેમેરા, આઈ કેન સી. હા, ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ પિક્ચર. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ
બેડરૂમ બબલી ઇઝ સિટિંગ ઇન ધ બારી કે વિન્ડો 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 બારીમાં બબલી બેઠી હતી બેઠી હતી બેઠી આઈ કેન સી કર્ટન હા વન બોય ઇઝ કમિંગ કમિંગ બાય સ્ટેરક્રેસ બરાબર આવી રીતે તમે કોઈ ભી 10-12 વાક્ય લખ્યા હશે તમને પૂરેપૂરા માર્ક્સ મળી ગયા હશે તો આમ જોયા છે તો ઓવરઓલ એકંદરે આ પેપર એકદમ સરળ હતું કે જે અત્યાર સુધીના પેપર હતા એના કરતા ભી સરળ હતું અને મારી એક વાત ફરીથી હું રિવાઇઝ કરાઈશ કે સાહેબ જે લોકોને ઈચ્છા એવી લાગી હોય કે ભાઈ ના આ લોકોના સપોર્ટથી અમારા પેપર ખરેખર સારા ગયેલા છે તમે આખા વર્ષ દરમિયાન 15-20 હજારની ફી ભરી જ છે પણ આ દિવાળી પુરા યુથના સપોર્ટથી તમને એવું લાગતું હોય કે ફાયદો થયેલો છે તો ડેફિનેટલી તમારા સ્ક્રીન પર એક પેટીએમનો કોડ આવ્યો છે તમે જે સપોર્ટ કરો છો એનાથી આવતા વર્ષના વિદ્યાર્થીઓને સેમ આવો ફાયદો થશે એટલે કે તમને અમને હું ફાયદો ભાઈ તમને માર્ક્સનો ફાયદો થયો બરાબર અને તમારો જે ફાયદો કરવા માટે ગયા વર્ષે વિદ્યાર્થીઓ સપોર્ટ કર્યો હતો એનાથી તમારા માટેના સેશન અરેન્જ થયા તો તમે ભી તમારા પેરેન્ટ્સને વાતચીત કરીને કરી શકો છો પછી તમારી ઈચ્છા ગુરુદક્ષિણા આપવી કે ના આપવી બરાબર આ તો વિદ્યાદાન છે મહાદાન તો તમે ભી સપોર્ટ કરી શકો છો કરશો તો અમને ગમશે અને આ સંસ્થા આવતા વર્ષે વધુ સારી તમને સુવિધા પૂરી પાડશે એની હું તમને શ્યોરિટી આપું છું સાંજે ભી એક લાઈવ સેશન છે કોડ બંધ કરી દો સાંજે ભી એક લાઈવ સેશન છે જે જનરલ છે જેમાં જે સિલેબસ કટ થયો અને એના રિલેટેડ અમુક અફવાઓ ચાલી રહી છે એના વિશે હું તમને વાતચીત કરવાનો છું તે હું તમને બતાવીશ અને હમણાં એક નાનકડે કઈક અપડેટ હતા શું કહેતા હતા ગુજરાત બોર્ડ નું ગુજરાત બોર્ડ લાવો મને ન્યૂઝ વાંચવા દો બરાબર આપણે જાહેરાત કરીશું જે ભી હશે કમ્યુનિટી પોસ્ટની અંદર જે ભી કઈક અપડેટ્સ હોય કાં તો પછી કોઈ ન્યૂઝ હશે ઓકે હમણાં તો બધાએ તૈયારી કરવાની છે સંસ્કૃતનું પેપર હજુ તમારું બાકી છે 10મા વાળાને અને સંસ્કૃતનું વાવાઝોડું પણ આવવાનું છે હિન્દી માટેનું એના જે પ્લાનિંગ વગેરે હશે ટૂંક સમયની અંદર આવશે એ હું તમને જણાવી દઈશ બરાબર ઓકે ચલો તો બધાને બાય આવજો ટાટા લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો કેમ કે આપણી એક સંસ્કૃતિ છે જેટલા લોકો જોતા એનાથી વધારે લાઈક નો રેશિયો હોવો જોઈએ 11,000 લાઈક નો આપણો ઇનિશિયલ ટાર્ગેટ હતો તમે હજુ સુધી આ ખુશીમાં લાઈક નહીં કરી તો ભાઈ લાઈક કરી દેજો અને એક વાર જોરદાર પેલું કે સાયરન વગાડો આજે તો આમ ખુશી તમને એવું લાગતું હોય ને આ પેપર લો વાવાઝોડાના સેશનના વિડીયો જુઓ અને આપણા આઈએમપી ના વિડીયો જુઓ રાજકોટ જવા નીકળે હવે નીકળીએ હા ચલો ભાઈ એમને ભી કઈક મેસેજ લખવો